આ લગ્નમાં આમ તો બે વર્ગ હોય છે, એક વરરાજાને જોઈ અને દાજતા હોય, પેટે બળતા હોય, વાતો કરતા હોય, હા, અને એક છે એ વરરાજાને જોઈ અને રાજી થતા હોય. બે વર્ગ હોય લગ્નમાં. આ વાંટા હોય ને એ દાજતા હોય કે આનો મેળ પડી ગયો ને આપણે રહી ગયા, અને પૈણેલા હોય એ રાજી થતા હોય કે આ દીકરો ભંગાવાનો થયો, પોર આપણી હારે પાણી ભરવા ન ઉભો રહી કહીજો, હા, એ જોઈને રાજી થતા હોય એમ. હા, એક ભાઈ એના મિત્રને પૂછ્યું એ કે આ વરઘોળો કેમ કહેવાય, જેમાં વર ઘોળો વળી જાય, કારણ કે ગુટકા ન ખાતા હોય તો એ બીજા આવીને ખવડાવી જાય ને, કોઈ પાન ખવડાવી જાય ને, કોઈને ના જ ન પાડી શકે, એ ઘોળો વળી જાય એમને. હા, અને પાછા સુતરે ને પાછામાં વાતો કરે. હું તો એક ભાઈ ને લગ્ન હતા ગયો તો વરરાજો મને કે ચેકલ ચોપારીના કટકા ફાવશે, ચકલીનો ચ જ વાપરે એમ. મેં કીધું એ નહીં ફાવે, મને કે ચોળા પીઓ, ચોળા પીઓ. મેં કીધું ભાઈ નથી સોળા પીવી, તો મને કે એકાદી ચિગરેટ ઠપ કરો. મૂળ એને એમ કે આપણે ચ બોલી એટલે સુધરેલા લાગીએ, અને કા અમુક અમુક ચ ન બોલે, કોક કોકને ઘેરે જાય ને તો કે આ વખતે અમારે ઘેરે ચોક્કસ ને ચોક્કસ આવજો. ભાઈ હવે નથી ચોક્કસ ને ચોક્કસ આવું. હા, લગ્નમાં આમ તો સવારે માંડવો પડે ગીત ગવાતા લગ્નમાં. આ વીરાને માંડપ મંડપ હોના કેરા થંપ રૂપા કેરી વળ્યું. હા, વીરાને માંડવે હોના કેરા થંપ અને રૂપા કેરી વળ્યું, પછી ભલે ને વાહડા નાખ્યા હોય, આ તો ઓઇલો ખર્ચમાં પાછો ન પડે. પણ હકીકતમાં આ તો હાસ્યની વાત છે, પણ એવું નથી. હોના કેરા થંપ એટલે હોના જેવા બે હામા હામા વેવાયું હોય, રૂપાની વળ્યું જેવા વર અને કૈના હોય, એટલે એ ગીત ગવાતા હોય. હા, પછી ચાક વધાવવા માટે જાય ને ત્યારે ગીતો ગાતા હોય. હા, કેવા ગીતો ગાતા હોય, કે મે તો થાળ રે ભૈરો રે સગ મોતીડે, હું તો ચાક વધાવાને જાઈશ મારે સોના સરી ખો સુરજ ઉગીયો. થાળ પડ્યો સગ મોતી, હવે મોતી નો થાળ પડીને જાય કુંપાર નરિયા વાળા ન રહેતા હોય. આ રૂમાલ ઊંચો કરીને જોવો ને રેશન કાર્ડ ના ઘઉં હોય એમાં. આવા આવા ગીત ગાય એમ. હા, મારે સોના સરીખો સૂરજ ઉગ્યો. અને વરરાજાનું બાપ એના નાના છોકરાને કહેતો હોય, દામોદર શેઠે આવી ગયા દુકાન ખોલી, છોકરો આવીને કે એ તો માંદા થયા, દાખલ કર્યા, જો ઘાણી કરી, આ તો કસણાય વાળો દીવ ઉગ્યો, અને આ બાજુ બાયુ હોના સરીખો સૂરજ ઉગ્યો, એવું ગાતા હોય. આ લગ્નમાં અદભુત આમ તો મજા હતી. લગ્ન ગીતોમાં જૂના ગીતો છે એમાં સંસ્કૃતિ હતી. આ વરરાજો માંડવે આવે ને ત્યારે ગીતો ગાતા હોય, પણ કેવા ગીતો ગાતા હોય, કે હળવે પોખો રે, હળવે પોખો રે ડોલરિયાન, હળવે પોખો રે જજકી જાહે રે, જજકી જાહે રે અમારો ડોલરિયો વરાજો આજે જજકી જાહે રે. આ જજકી જાહે આ પરણ્યા પછી ત્રહકી જાહે રે, ત્રહકી જાહે રે ડોલરિયા વરરાજાને હળવે પોખો. હા, અહીંયા વરરાજાને પોખે પછી આઠ દી પછી એના મા બાપને વેપારી પોખતા હોય. કાપડ વાળા કે તેથી ઊંચા માઇલું પાસ કરી ગયા, હજી અડતા દેવાનું કઈને કેમ આવતા નથી. એ કે હાઈલા રાખે, હું હાલે એ કે હોળી હાલે, વેપારી ખગલાવે જેમ આવે. હા, લગ્ન ગીતોમાં અદભુત સંસ્કૃતિ હતી. વરરાજો પરણવા જાય એને પોખવામાં આવે. હા, એ પોખી લે ને પછી વરરાજો છે એ બે કોળિયા હોય એમાં હોપારી હોય એની માથે પગ મૂકે તો ભૂખો બોલી જાય એમ, કે દીકરા તારા ભૂખા નીકળી જવાના. પછી જે પોખવા આવ્યો એ ત્રાક બતાવે કે આવા ઘૂસતા લાગજો લગ્ન પછી, તોય કૂતરું કોઈશ ગળી ગયું એમ ઉભો હોય, ભલે જે થવું હોય થાય, પાછું નથી જતું એને શું છે. પછી ગોર મહારાજ પડકારો કરે, કન્યા પધરાવો સાવતાન. ઓલા કે છાનું મુનું રહી જાય આવે, હમણાં ખબર ન પડે કઈને આવે કે વાવાઝોડું આવે. અમુક અમુક તો બાઈ મોટી ઉંમરે લગ્ન થતા હોય તો કોઠી હાલી આવતી હોય એમ આવતા હોય. હા, તો એ ચાર જણી એને લઈને આવે છે કે એ ચારને લઈને આવે ખબર ન પડે.
હા એ આવીને બાજોટ માથે બેહે ને બાજોટ ના પાયા જમીનમાં ખાલી દે હફ દે વરાજ ઈ અમે બે હતા વરાજ અહીંયા આમ થઈ ગયો લગ્ન ગીતોમાં અદભુત સંસ્કૃતિ હતી ગીતો કેવા ગીતો ગાતા હોય કે મારી નાથનું એકાચુહોનું અને નાથ લડી લડી જાય એ સાહેબા નથોડી ઘડાવો મારા મારી નથનું કાચું હોનું નથ લળી લળી જાય સાહેબા નથળી ઘડાવો માણા રાજ આવા ગીતો ગવાતા ગાડામાં જાનું જાતું હા અટાણે તો ગાડામાં જાનું ન જાય કાંઈ નહીં હારા વાહનમાં જાય તો વાંધો નહીં હા અમુક અમુક તો મોટરું કરી હોય ખેંગાર વખતની એક જગ્યાએ અમે જાનમાં ગયા દરવાજા બંધ નહોતા થતા મોટરવાળો કે એને ઉપાડી ફરતું રાંઠવું બાંધી દે મેં કીધું પાછું તું છોડ તહીં અમે નીકળી ને અમે પાછા ગીતો ગાતા હોય અરે બાયું એવી ગાડીઓમાં બેઠા હોય પાછા ગીતો કેવા ગાય ખબર બાયું ગામડાના બાયું વરી સુધરેલા ગીતો ગાય કે બાર બાર વાગે રોપલેન હું પીડા હા એવા બાર બાર વાગે રોપલેન હું પીડા અને હાળા હાથે વડોદરા પહોંચી જાય રે ટીડા ભાઈ વિરાગ આ એસટી રે કરતા એરોપ્લેન તેજ છે એસટી કરતા એરોપ્લેન તેજ છે એ તો અમને ખબર છે હા એ રાંઠવું બાંધવું એવી મોટરમાં ટીડો પૈણીમાં જતો હોય પાછી બાયું ગાતી હોય કે તમે ધીમી ધીમી મોટર હા કોટી ડા ભાઈ હઠ લીધી હઠ મેલો ને આ ટીડો મરવાનો થયો ને આ ટીડા એ મરવાની હઠ લીધી હા નકર ટીડો આ ધંધો ન કરે શું લગન ગીત ગયા હા એવા ગીતો ગાતા હોય આપણને એમ થાય કે વરાજો ઉભો થઈને વયો ન જાય થારું હા વરી કન્યાની જાન આવી કહેવાય ને વરાજાની જાન ગઈ કહેવાય હા એક બાપા મને કે એમ શું કામ કહેવાય ખબર મેં કીધું ના મને કે કન્યાની જાન આવી એમ કહેવાય કારણ કે એને બાદશાહી મળી જવાની હોય પછી ખીરે ખાલી ઓર્ડર જ કરવાનો આજ સાબુ નથી ને શેમ્પુ નથી હા ઘઉં છે કે નહીં એ ન જોવે હા અને વરાજાની જાન ગઈ કહેવાય કે હવે આ મરવા ગયો હા હેઠો નહીં બે એમ ઘણા નથી કહેતા મૂડી સોકારે સળી હેઠી નહીં બે એક ગામમાં એક મૂડી હતી ને મૂડી ગામમાં ગમે એ ગુજરી ગયો હોય તો આખું ગામ સાનું રહી જાય તો મૂડી તો એ રોંટા સુધી કૂટતી હોય મૂડી છાતીનું દુખાવો ડૉક્ટરે કીધેલું ધબ્બા મારજો કંઈ કંઈક ને બંધ પડી જાય ગુજરી જાય ત્યાં દાજ કાઢી પછી હા એક જણો તો ખાટલો ટાળીને ડેલી પાસે બેઠેલો એમાં એક કૂતરું આમ અંદર ગયું ને તો બેઠો બેઠો હું કે જાતું નહીં એ ભયું જા કૂતરું સમજે તોય ગયું રહોળામાંથી આટો મારીને પાછું બહાર નીકળ્યું બેઠો બેઠો કે કાં હું લઈ લીધું ત્યાં કાંઈ નથી એટલે હું બાઈને ખાટલો ટાળીને પીડ્યો વાયરા રે પણ વાયરા ન રે જા બીજી વાર જા એક જણો તો આમ ખાટલો નાખીને બેઠો હતો ને ખવરિયું કૂતરું આવ્યું ને તો બેઠો બેઠો હું કે ખબર ન્યા જાયમાં ઓલી હમણાં પાણી ભરીને આવશે ઢીબી નાખશે એને અનુભવ હોય ને આ ઢીબાળીને તો બેહાડ્યો હોય ને હા એક બાઈ લુગડા ચોતી હતી ફળિયામાં ને એનો ઘરવાળો બેઠો તો ખાટલે તેમાં કૂતરો રહોળામાં ગયો ને તો ઓલી બાઈ કે જાવ જાવી કે ઓલો કાળિયો કૂતરો રહોળામાં ગયો છે કે મેં વાનગી બનાવી છે ખાઈ જાહે ઓલો બેઠો બેઠો કે જાવા દે ને ઈ લાગનો છે ઈ ખાહે તો એની પેઢી ઊઠી જાય હા લગ્ન ગીતોમાં અદભુત સંસ્કૃતિ હતી હા એક એક ગીતોમાં હા લગ્ન ગીત મેઘાણી કેતા મંત્રો છે ઝવેરચંદ મેઘાણીને મુંબઈમાં કોઈએ પૂછેલું કે લોક સાહિત્ય એટલે શું તેથી ઝવેરચંદ મેઘાણીએ જવાબ આપ્યો હતો જેમાં ગામડું બોલે અને શેર સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. હા ધીરુભાઈ.
ગામડું બોલે અને શેર હાંભળે એને લોક સાહિત્ય કહેવાય, જેમાં અભણ બોલે અને ભણેલા હાંભળતા હોય એને લોક સાહિત્ય કહેવાય, જેમાં નિખાલસતા બોલતી હોય અને જેને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય. ઝવેરચંદ મેઘાણીએ ગામડે ગામડું ખૂંદી અને લોકજીવનને એકઠું કર્યું છે. લગ્ન ગીતોની વાતો મેઘાણીએ કરી છે. આ લગ્ન ગીત તો એક મંત્ર છે. હા, મારો એક મિત્ર છે, એક દી એના મિત્રને કે આઝાદી ક્યારે મળી, તો ઓલો કે 5/7/88 ના રોજ. ઓલો કે આ તો વિચિત્ર તારીખ છે. ઈ કે હું તો મારી વાત કરું છું, મૂળ તે દી એને છૂટાછેડા લીધા તેમ. હા, એને ઈ આઝાદી માનતો તેમ. હા, વરાજો પૈણીમાં જાય ને એટલે એને હાંચવે બહુ ઘડીક થાય ને એને સારું દૂધ લઈ આવે. નહીં કે ટીડાલાલ ને પાન કેવું હાલશે, લીમડાનું દાબો. હા, ઈ તો એને લાલ જ કે ને, આપણે ટીડો કહીએ. જાન જાતી હતી ને એમાં લુટારા આડા ફીરા, અને બે ત્રણ જણા વરાજા ને પકડી લીધો કે આને મારી નાખો. ત્યાં લુટારા નો સરદાર આવી ગયો, ખબરદારી કે એને મારશો માં, કેમ કે ઈ અપજો આપણે નથી લેવો. હા, એ મરવા જ જાય છે, રેવા જ. આપણે ખોટે ખોટા શું કામ હેરાન થાવ છો એમ. હા, લગ્ન ગીતોમાં અદભુત સંસ્કૃતિ હતી. આદર્શ પારસ પીપળો અને આદર્શ દાદાના ખેતર. માતા દીકરીને એમ ભણે, બેનીબા ડાયા થઈને રેજો. આદર્શ પારસ પીપળો એટલે ઝાડવામાં પીપળો છે એ એક પૂજનીય છે. હા, એટલા માટે પીપળા જેવું પવિત્ર જીવન રાખજે. તારા દાદાના ખેતર છે એ બાજુ પીપળા ઉપા છે. આદર્શ પારસ પીપળો, આદર્શ દાદાના ખેતર. માતા દીકરીને એમ ભણે, બેનીબા ડાયા થઈને રેજો. આવા લગ્ન ગીત ગાતા હોય. આમ 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 બેન જે વરરાજાને લૂણ ઉતારતી હોય. આ લૂણ ઉતારે ને ટબુડીમાં ચોખા હોય જે હોય, આમ વાહમ ફેરવીને આમ આમ કરે. હવે આમાં એ માયલું કાંઈ નથી. હવે ભાઈથી બીહો માય. હા, હવે પૂરું થઈ ગયું. પાવર કરતો તો અહીં બધું ઉતરી ગયું એવું લાગે એમ. હવે ઉંમર બેનને ખબર પડી જાય. આ ગોર મહારાજે પડકારો કર્યો ને, કન્યા પધરાવો સાવતાન, તેમાં કન્યા હાવ હાથીકા જેવી. હા, તે માંડવામાં આવતી ત્યાં પડી ગઈ. તે બે ત્રણ જણા કે બેન પડી ગયા, બેન પડી ગયા. વરરાજાનો ભાઈ કે આમાં મારો ભાઈ પડી ગયો. અહીંયા ગોથા ખાય છે, હું અમને રાંધીને દેવાની. હા, અને ઘણા તમે જુઓ ને તો ખુલ્લા મોટે લગ્ન કરે. હારા મોટા હોય તો વાંચો નહીં, ભેંસના વાહા જેવા મોટા હોય. હા, એ મેકઅપ કર્યા હોય ને એ નેણની પટ્ટીઓ કાઢી હોય, અને એક આંખ તો બિલખા લઈને બંધ હોય. બાયું વરી વરી ગીત ગાતી હોય. માંડવામાં આવો ભાભી ઠંડા પવન વાય. એ આવે તો ચારે દેશોના વાવ આવવા માંડ્યો. આ ખુલ્લા મોટે વરાજો રોવા જેવો થઈ જાય. આપણે કેવું પડે, ઘડીક આને લાજ કાઢવો, આ તો લેરમાં રહીએ. હા, આઈને આઈ મરી જા નકામો. એક ભાઈ તો પરણાની પહેલી રાતે બાયને નીકળીને રોવા માંડ્યો. એનો મિત્ર કે ભાઈ તારા લગ્ન થયા છે ને શું કામ રોવા માંડ્યો. ઈ કે હું અહીંયા ગયો ને ત્યાં તો ઈ કે માથામાંથી વીક કાઢીને હેઠી મૂકી ટકો. હવે મારે તો હું ઈ કે આપઘાત કરવો, શું કરવું. ઓલો કે ભાઈ હવે તારા ખર્ચા મીઠા, તેલ ઓછું જોવે, હાબુ નહીં મગાવે, જે થાવું તું થઈ ગયું, પણ હલવી લ્યો હવે. તો પાછો ગયો, વળી પાછો બહેણી નીકળીને રોવા માંડ્યો. ઈ કે એક આંખે કબાટમાં મૂકી. એટલે કે હશે, અરે કે આંખ ન હોય શું વાંધો. એ કે આંખ ને ડાબો પગર્યો એ જયપુર નો પ્લાસ્ટિક નો ભાઈ. કહો હવે મને કે આડો ફરી તો મારા હમ છે એના ભાઈ બંધ કે. એટલે કે ભાઈ રેવા દે, હશે જે થાવું તે થઈ ગયું, તો કે આને અટાણે અટાણે પાછી મૂકી આવું. હા, અમુકને લગ્ન આવા બટકી જાય છે.